સમાચારમાં આગળ વધીને વાત કરીએ યોગ બાબા, યોગ ગુરુ બાબા રામદેવની વાત કરીએ. યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિની ગેરમાર્ગે દોરતી જાહેર ખબરોના કેસમાં સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ માટે ખૂબ જ આકરા વેણ વાપર્યા હતા. રામદેવ અને બાલકૃષ્ણ દ્વારા કંપનીની ગેરમાર્ગે દોરતી જાહેરાતો માટે દાખલ કરવામાં આવેલી માફીને અન્ય એક સેટને નકારી કાઢતા સુપ્રીમ કોર્ટે આજે કહ્યું હતું કે અમે આંધળા નથી અને અમે આ કેસમાં દયા દાખવવા માંગતા નથી. કોર્ટે આટલા લાંબા સમય સુધી પતંજલિ વિરુદ્ધ કાર્યવાહી ન કરવા બદલ ઉત્તરાખંડ લાયસન્સિંગ ઓથોરિટીની ઝાટકણી કાઢી હતી અને એ પણ નોંધ્યું હતું કે તે આ મામલે કેન્દ્રના જવાબથી સંતુષ્ટ નથી. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ એ અમાનુલ્લાની બેન્ચે કહ્યું કે અમે આને સ્વીકારવાનો ઇનકાર કરીએ છીએ. અમે તેને જાણો તેને જાણી જોઈને કરવામાં આવેલા ઉલ્લંઘન સમાન માનીએ છીએ. કાર્યવાહીની શરૂઆતમાં ખંડપીઠે નોંધ્યું હતું કે રામદેવ અને બાલકૃષ્ણે પહેલાં મીડિયાને માફી મોકલી હતી. જ્યાં સુધી આ મામલો કોર્ટમાં ના આવે ત્યાં સુધી સમકાલીનોને અને અમને સોગંદનામું મોકલવાનું યોગ્ય લાગ્યું નહીં. તેઓએ પહેલાં મીડિયાને મોકલ્યું. ગઈકાલે સાંજે સાડા સાત સુધી તે અમારા માટે અપલોડ કરવામાં આવ્યું ન હતું. તેઓ સ્પષ્ટ રીતે પબ્લિસિટીમાં જ માનનારા છે.